નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઠમા ધોરણના ગુજરાતી વિષયની જે સામાયિક મૂલ્યાંકન કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન નંબર એક જુમો પિસ્તી પાઠના આધારે જુમાના રહેઠાણનું વર્ણન કરો તો તેનો જવાબ આવશે આનંદપુરના એક ખૂણામાં ત્રણ ઝોપડા હતા એક ખડધજ આમલીથી ઢંકાયેલા હતા જ્યારે ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોડા ગોટા ઉડતા તેની ખડકીને પચરા પાટિયા અને ગોણિયાના થીંગડા માર્યા હતા પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ આપો વર્તમાન સમયમાં પૈસાની પાછળ માનવીએ લગાવેલી ડોટને કારણે માનવી શું શું ગુમાવે છે તો તેનો જવાબ આવશે પૈસા પાછળની ડોટ લગાવવાના કારણે મનુષ્યએ પોતાના કૌટુંબિક સુખ અને સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન કર્યું છે પૈસા કમાવાની દોટમાં માણસ પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતો નથી અને કુટુંબ વિખંડિત થાય છે તેમજ આહાર आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सअप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बी एस ई बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए પરમાત્મા પાસે એક વરદાન માંગવાનું હોય તો તમે શું માંગો નિશા માટે તેનો જવાબ આવશે કોવિડ નાઇન્ટીન ની મહામારીની પરિસ્થિતિ અને મિત્રો ના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ભગવાન પાસે એક જ વરદાન માગવાનું મન થાય કે આ મહામારીમાંથી ભગવાન જલ્દીથી બહાર કાઢે અને લોકો સામાન્ય જીવન જીવતા થાય પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિનું ગદ્યમાં લેખન કરો તેનું પહેલો સવાલ છે સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં હેમાં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે શબ્દ નીકળે છે તે છે ખમ્મા પછી બીજું છે ન સળગી એક સગડી મારી તો વાત વિપટની ભારી મહાનલ એક જ દે ચિંારે તેનો જવાબ આવશે એક મારી જીવન રૂપી સગડી સળગી નહીં મારા માટે આ બહુ જ દુઃખદાયક છે હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાન માંગુ છું ત્રીજો સવાલ છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક કા ભૂલી જા મને રે ભોળા આપણા જુદા આંખ તેનો જવાબ આવશે કોણ કહે છે આપણે ગરીબ છીએ કોણે કહ્યું કે આપણે રાહક છીએ હે બહોળા મનવાળા જિંદગી વિશેનો સૌથી સમાજ જુદી જુદી હોય છે કેમ ભૂલી જાય છે પ્રશ્ન નંબર મુજબ લખો નીચેના વાક્યમાં અલંકાર ઓળખીને લખો તેમાં પહેલો છે આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની જેવો છે તો અલંકાર તેમાં જેવો તેને કહેવાય છે ઉપમા અલંકાર બીજું માતા વિશે કોઈ પણ એક કહેવત લખો તેનો જવાબ આવશે તેમાં બીજા બધા વરગડાના વા ત્રીજો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તડકા છાયડા જોવા એટલે કે સુખ દુઃખ જોવા તેનું વાક્ય છે મોહનલાલે જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા ચોથું નીચેના શબ્દને એક પ્રત્યે લગાવવાથી નવા શબ્દ બને તે લખો મર્મ તેનું થશે માર્મિક તર્કનું થશે તાર્કિક આપેલ શબ્દના ધ્વનિ છૂટા પાડવાના છે મહેનત તો તેનો જવાબ મેં લખેલો છે ગઈકાલે તમે આખો દિવસ શું કર્યો તેના વિશે દસ બાર વાક્યમાં લખવાનું છે મેં અહીં મારી કાલની ક્રિયા લખેલી છે તમારે તમારી લખવાની છે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપવાનો ખૂબ ખૂબ આભાર